હાલ મળતા સમાચાર મુજબ વાત કરીએ તો ગુજરાતના બાઇક સવાર માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. હાઈકોર્ટે તાજેતરમાં જ રાજ્ય સરકારને બાઇક ચાલક અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દીધું છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો જો તમે બાઇક પાછળ બેસો છો તો હેલ્મેટ પહેરવું જરૂરી છે, નહીંતર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત 4 વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દીધું છે. આપણું રક્ષણ માટે છે એટલે નિયમોનું પાલન કરવું અને સુરક્ષિત રહેવું એ આપણી જવાબદારી છે. વધુ અગત્યના સમાચાર મળી આવ્યા છે કે સરદાર સરોવર ડેમની સ્થિતિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની પાણીની સપાટી ઝડપથી વધી રહી છે. ઉપરવાસના ભારે વરસાદના કારણે 24 કલાકમાં 2.85 મીટરનો વધારો થયો છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર અને સ્થાનિક તંત્ર સતર્ક છે. નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે સલાહ આપવામાં આવી છે, તેઓ સાવચેત રહે અને અધિકારીઓની સૂચનાનું પાલન કરે તે અંગે સલાહ આપવામાં આવી રહી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે હર ઘર તિરંગા અભિયાન, જેમ કે આપણે સ્વતંત્રતા દિવસની નજીક છીએ, તો હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક નાગરિકને પોતાના ઘરોમાં તિરંગો લહેરાવો અને રાષ્ટ્રભક્તિ દર્શાવવી એ અનુરોધ કરાયો છે. આ અભિયાનને લોકોનો વ્યાપક સહકાર મળી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ મોટી સંખ્યામાં અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે. ચાલો આપણે પણ આ અભિયાનમાં જોડાઈને સહભાગી બનીએ. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ થઈ રહી છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતના ડેડિયાપાડા અને નર્મદા જેવા વિસ્તારોમાં આદિવાસી સમુદાયના લોકો વિશાળ પ્રચાર કરી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો દ્વારા આદિવાસી સમાજના હક્કો અને વિકાસો માટે કામ કરવામાં આવી રહ્યું છે. આ દિવસ પર આદિવાસી સમાજના લોકો માટે શિક્ષણ અને રોજગારની નવી તકો રજૂ કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજના લોકોને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે સમાન નાગરિક સંહિતામાં વિવાદ જોવા મળી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ સમાન નાગરિક સંહિતાના મુદ્દે દેશભરમાં ભારે ચર્ચા થઈ રહી છે. આદિવાસી સમુદાયો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે આ કાયદાથી તેમના પરંપરાગત હકોને નુકસાન થશે. સરકાર પર આ કાયદા પર ફરીથી વિચાર કરવા દબાણ આપવામાં આવ્યું છે. આ મુદ્દો હજી વિકસી રહ્યો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે તો કૃષિમાં ટેકનોલોજીનો વિકાસ થતો જોવા મળી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો મિત્રો, ભારતના કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. ડ્રોન ટેકનોલોજી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા આધુનિક સાધનોને તેજસ્વી બનાવવા માટે સરકાર દ્વારા નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાકનું ઉત્પાદન વધારી શકાય છે, પાકના સ્વાસ્થ્યને ચકાસી શકાય છે અને પાણીના સંસાધનોનો યોગ્ય ઉપયોગ માટે પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આ અવનવી રીતો ખેડૂતોને વધુ સક્ષમ બનાવી રહી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવે છે કે ચંદ્રયાન 3 મિશન સફળતાપૂર્વક રહ્યું છે. ભારત માટે ગૌરવ ક્ષણ, ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એ ચંદ્રયાન 3 મિશનને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ છે કે ચંદ્ર દક્ષિણ ધ્રુવ પર વૈજ્ઞાનિક શોધખોળ કરે અને પાણીના સંકેતો શોધવા માટે ચંદ્રયાન 3ના સફળતાપૂર્વક વૈજ્ઞાનિક સમુદાયમાં ભારે આનંદ છે અને આ સિદ્ધિએ ભારતને વૈશ્વિક અને અંતરિક્ષ શોધમાં આગળ થપાવ્યું છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. નર્મદા, વડોદરા અને દાહોદ જેવા જિલ્લાઓમાં નદીઓમાં પાણીનો લેવલ સતત વધી રહ્યો છે. રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને NDRFની ટીમો પણ મદદ માટે પહોંચી છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યો છે કે સાવરણીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો કપાસ અને અન્ય કાચા માલના ભાવમાં વધારો થવાના કારણે દેશભરમાં સાવરણીના ઉત્પાદનના ભાવમાં વધારો થયો છે. આનો પ્રભાવ ગુજરાત અને મહારાષ્ટ્રના વસ્ત્ર ઉદ્યોગ પર પડી રહ્યો છે. નાના વેપારીઓ અને ઉદ્યોગકારોમાં આને લઈને ચિંતા પ્રસરી છે અને લોકોમાં પણ વધેલા ભાવને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે કે રાજસ્થાનમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ માહિતીમાં વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે વિવાદની ચર્ચાઓ ફરીથી ઉછળી રહી છે. ગેહલોત સરકાર નવતર યોજનાઓ દ્વારા જનાધાર મજબૂત કરવાની કોશિશ કરી રહી છે, જ્યારે પાયલોટ તેમના સમર્થકો સાથે રાજકીય પ્રભાવ વધારવા મથામણ કરી રહ્યા છે. આજના સમાચારો માટે આટલું જ. વધુ સમાચારો અને અપડેટ માટે જોડાયા રહો અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતી પર.